વાપીના હળિયા પાર્ક વિસ્તારમાં નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિશક્તિના આરાધના પર્વ એવા નવરાત્રિ નિમિત્તે છેલ્લા 9 વર્ષથી હરિયા પાર્ક વિસ્તારમાં નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરાયું છે. આ દુર્ગા પૂજાના પ્રારંભે 151 જેટલી મહિલાઓ દ્વારા કળશ યાત્રા યોજી દુર્ગા માતાની પ્રતિમા સમક્ષ તેની સ્થાપના કરી આ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નામ ડેઝિગ્નેશન નામ સિંહાનિયા જી. અમારા કલશ યાત્રા 9મા સાલ હૈ. કિસ તરહ સે પૂરા આયોજન હોતા હૈ, ક્યા ઉદ્દેશ્ય હૈ? હમારા યે ઉદ્દેશ્ય હૈ કે હમારે કલ્ચર જો નવરાત્રિ કા હૈ, હમારે ભારત મેં મનાયા જાતા હૈ. પૂરે 9 દિન કા માતાજી કા 9 રૂપ, સબ અલગ અલગ રૂપ મેં આતે હૈ. જિનકે નવરાત્રિ કા કરને કા સિસ્ટમ નહીં માલૂમ હૈ, વો યહાં પર આતે હૈ તો ઉનકો ફ્રી ઓફ કોસ્ટ પૂજા કરવાયા જાતા હૈ. નવરાત્રિ કલશ પૂજન ભી 151 કા હર સાલ કા એ 9મા સાલ કા 151 કલશ યાત્રા કિયા જાતા હૈ. હરિયા પાર્ક અંબે માતા મંદિર સે યહાં સે લેકે કલશ યાત્રા હમ લોગ લવાછા જાતે હૈ. દમન ગંગા નદી શ્રી શંકર ભોલેનાથ કા નગરી હૈ, વહાં સે જલ ભર કે કલશ સ્થાપના કરતે હૈ. હર રોજ કા કાર્યક્રમ સુબહ મહાજ્યોત કા આરતી હોતા હૈ, 9 થાલી કા 2 બજે સે હર માતાઓ કા 21 માતાઓ કે કલશ પૂજન કિયા જાતા હૈ 2 બજે સે 4 બજે તક. ફિર શામ કો 9 જ્યોત કા આરતી કિયા જાતા હૈ 7 બજે સે. ખાસ કરકે જો ઇસમે કલશ કા જો મહત્વ બતાયા આપને, કલશ કા ક્યા મહત્વ હૈ ઓર ઇસમે જો કી ખર્ચા કુછ ભી હોતા હૈ તો વો કોન ભુગતતા હૈ ઓર કિસ તરહ કી પૂજા હોતી હૈ? જિનકો અપને શ્રદ્ધા સે જો દાન દેને કા હોતા હૈ તો દેતે હૈ. બાકી જો ભી કલશ યાત્રા મેં હમ લોગ જિનકો ભી કલશ દેતે હૈ ઉનસે નિઃશુલ્ક દિયા જાતા હૈ. જો પૂજા હોતી હૈ કલશ કી, ઉસકે બાદ મતલબ કી જો ઓર તો જો કિસ તરહ કી હોતી હૈ? માં હૈ, માં આદિશક્તિ જો સૃષ્ટિ રચે થે તિનસે અલગ અલગ વિભિન્ન પ્રકાર કે અલગ અલગ માતાએં ઉત્પન્ન હુએ. કૃષ્ણ માંડવ, શૈલપુત્રી, અસ્કંદ માતા, મહિષાસુર, માયંબા, જગદંબા, ઇન્હીં સે હર ચીજ હુઈ હૈ. માતા અંબાજી કા હમ લોગ યહાં